गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय कल्लोल कल्लोली नोट में विद्यार्थी मित्रों आज आप लेखन कार्य करवानू छे। आज आप नोटबुक में नीचे आपेला वाक्य कोण बोले छे अने कोने कहे छे ते लखवाना छे। तो चलो तमे पण तमारी नोटबुक में मारी साथे लेखन कार्य शुरू करो। आपणे पहेलुं वाक्य छे कि तमे थोड़ीवार मरवानुं नाटक करो। तो आ वाक्य कोण बोले छे अने कोने कहे छे तेनो जवाब आपणे लखवानो छे। तो जवाब लख्यो छे कि आ वाक्य कोण बोले छे, शियाळ बोले छे अने कोने कहे छे, तो सिंहने कहे छे। एटले आपणे जवाब लखीशुं, शियाळ बोले छे अने सिंहने कहे छे। चलो बीजुं वाक्य जोईए, मारे तो दादा ज जोईए, बीजुं काई जोईतुं नथी। खबर छे ने आ वाक्य कोण बोले छे? आपणो पाठ बे दादा खोवाया एमां वाक्य कोण बोले छे? यज्ञ बोले छे अने कोणे कहे छे? કોળી શંકરલે કહે છે। તો તમારે પણ આ પ્રમાણે વાક્ય કોણ બોલે છે તે પણ લખવાનું છે અને કોણે કહે છે તે પણ લખવાનું છે। તો આ વાક્ય યજ્ઞ બોલે છે અને કોળી શંકરલે કહે છે। ચાલો આગળ જોઈએ, સિંહ રાજા મરી ગયા, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શિયાળ બોલે છે અને કોણે કહે છે? સસલાને કહે છે। તો આપણો જવાબ પણ થશે કે શિયાળ બોલે છે અને સસલાને કહે છે। આગળનું વાક્ય જોઈએ આપણે, અમે આ ઉંદરથી હારી ગયા છે। તો ઉંદરથી કોણ હારી ગયું હતું? ગામના લોકો હારી ગયા હતા, પણ કોને કહેતા હતા આ વાક્ય? વાંસળીવાળાને। તો આપણે જવાબ લખીશું કે ગામ લોકો બોલે છે અને વાંસળીવાળાને કહે છે। પાંચમું વાક્ય, હું વાત્રક નગરમાં રહું છું। તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય યજ્ઞ બોલે છે અને કોને કહે છે? કોળી શંકરને કહે છે। ચાલો છઠ્ઠું વાક્ય જોઈએ, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું। તો આ વાક્ય કોણ બોલે છે? કોળી શંકર। આપણે જવાબ લખીશું, કોળી શંકર બોલે છે અને કોને કહે છે? યજ્ઞને કહે છે। સાતમું વાક્ય, તમારી કંઈ ભૂલ થાય છે। તો આ પાઠ આપણે જંગલ બુકના પાઠમાં છે। વાક્ય કોણ બોલે છે? સસલું બોલે છે અને કોને કહે છે? શિયાળને કહે છે। ચાલો આપણે આઠમું વાક્ય જોઈએ, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું। તો આ વાક્ય કોણ બોલે છે? કોળી શંકર બોલે છે અને યજ્ઞને કહે છે। ચાલો આઠમું વાક્ય જોઈએ, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું। તો આ વાક્ય કોળી શંકર બોલે છે અને યજ્ઞને કહે છે। તમારે પણ જવાબ લખવાનો છે કે વાક્ય કોળી શંકર બોલે છે અને યજ્ઞને કહે છે। નવમું વાક્ય, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી। તો આ વાક્ય કોણ બોલે છે? સસલું બોલે છે અને શિયાળને કહે છે। દસમું વાક્ય, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું। તો આપણે વાક્ય કોણ બોલે છે? દાદા બોલે છે અને યજ્ઞને કહે છે। ત્યાર પછી, આ શું કરો છો શિયાળભાઈ? તો જવાબ લખીશું, આ વાક્ય સસલું બોલે છે અને શિયાળને કહે છે। ચાલો એના પછી આપણે જોઈએ બારમું વાક્ય, હું તને રમકડું અપાવું। તેનો જવાબ આવશે કે આ વાક્ય કોળી શંકર બોલે છે અને કોને કહે છે? યજ્ઞને કહે છે। તો તમારે આ પ્રમાણે વાક્ય લખવાના છે અને નીચે જવાબ લખવાનો છે કે કોણ બોલે છે અને કોણે કહે છે। હવે આપણે નવો પ્રશ્ન જોવાનો છે। એમાં આપણો પ્રશ્ન છે, નીચેના વાક્યનું અનુલેખન કરવું, એટલે તમારે વાક્યનું વાંચન કરવાનું છે અને એ વાક્ય સારા અક્ષર તમારી નોટબુકમાં લખવાના છે। પહેલું વાક્ય છે, એક મોટું જંગલ હતું। તમારે સારા અક્ષરે બોલ લખવાનું છે વાક્ય, કે એક મોટું જંગલ હતું। તો આ પ્રમાણે તમારે વાક્ય વાંચન કરી સારા અક્ષરે લખવાનું છે। બીજું, આજે રૂબરૂ મુલાકાત છે। વાક્ય આપણું કયું છે? આજે રૂબરૂ મુલાકાત છે। તો આ પ્રમાણે વાક્ય લખીશું કે આજે રૂબરૂ મુલાકાત છે। ત્રીજું વાક્ય, આપણા દેશમાં ત્રણ ઋતુ છે। કેટલી ઋતુ છે દેશની? ત્રણ ઋતુ। તો આપણે વાક્ય લખીશું, આપણા દેશમાં ત્રણ ઋતુ છે। આગળ વાક્ય જોઈએ, ઋષિએ રાજાને શ્રાપ આપે છે। ઋષિએ રાજાને શ્રાપ આપે છે। વાક્યમાં થોડી ભૂલ હતી, આપણે વાક્ય લખીશું કે ઋષિ રાજાને શ્રાપ આપે છે। આ પ્રમાણે તમારે વાક્ય લખવાનું છે, ઋષિ રાજાને શ્રાપ આપે છે। પાંચમું વાક્ય, રૂપિયાથી
वस्तुओ खरीदाई। आपणी पासे पैसा होय तो शुं खरीदी, वस्तु खरीदामां जोईए ने रूपिया। एटले आपणे वाक्य लखीशुं फरीथी સારા અક્ષરે કે રૂપિયાથી વસ્તુઓ ખરીદાય। ચાલો આગળનું વાક્ય જોઈશું। અક્ષયના અક્ષર, આપણું વાક્ય છે અક્ષયના અક્ષર સુંદર છે, તો આપણે લખતા જઈશું અને બોલતા જઈશું કે અક્ષયના અક્ષર સુંદર છે। ત્યાર પછી કૂતરાની પૂંછડી વાંકી છે, આપણું વાક્ય શું છે? કૂતરાની પૂંછડી વાંકી છે। તમારે વાક્ય વાંચન કરી લખવાનું છે, કૂતરાની પૂંછડી વાંકી છે। આગળ નવું વાક્ય, મગર પાણીમાં રહે છે, આપણે લખીશું મગર પાણીમાં રહે છે। તો આ પ્રમાણે તમારે વાક્ય વાંચન કરવાનું છે અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે। જો મેં તમને થોડા વાક્ય લખી બતાવ્યા, બાકીના વાક્ય તમારે તમારી હોમવર્ક કલ્લોલી નોટમાં સારા અક્ષરે વાંચન કરી લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી કલ્લોલી નોટબુકમાં આપણે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે પ્રશ્ન લખવાનો છે। અને ત્યારબાદ આપણે વાક્યનું અનુલેખન કરવાનું છે। તમારે વાક્યનું વાંચન કરી આ વાક્ય તમારે તમારી કલ્લોલી નોટબુકમાં સારા અક્ષરે લખવાના પણ છે। તો તમારે આ બધા જ પ્રશ્નો તમારે કલ્લોલી નોટબુકમાં લખવાના રહેશે। તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું।